हेलो, गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? मजा में? धोरण 10 विषय अंग्रेजी, बराबर, सेकंड लैंग्वेज। तो आप आज फर्स्ट वीडियो लेक्चर थी शुरुआत करिए छे धोरण 10 नी। तो सौथी पहला तो आपणे जे बोर्डनी वार्षिक परीक्षानुं जे प्रश्नपत्र छे एटले के नी जे पेपर स्टाइल छे ई आपणे समझशुं आजना वीडियो लेक्चरनी अंदर, बराबर। कारण के सौथी अगत्यनुं छे पेपर स्टाइल, बराबर। तमारे जे सिलेबस छे तो अभ्यास करवानो छे, पण तमने शुरुआत में जो खबर होय के आपणे केटला टॉपिक भणवाना छे, ब्रो, टेक्स्टबुक मांथी केटला मार्क्सनो पूछाय छे, ग्रामर मांथी शुं शीखवानुं छे, तो तमने जो आइडिया होय ने तो तमने मजा आवे। बराबर, तैयारी करवानी खबर पड़े कि मारे कया टॉपिक पर केटलो भार आपवो, केटला मार्क्स में वेइटेज छे, कयो प्रश्न केटला मार्क में पूछाय छे, टेक्स्टबुक में शुं पूछाय छे, ग्रामर विभाग में शुं पूछाय छे, कॉम्पोजिशन में शुं पूछाय छे, तो तमने तमारुं छे ने 50% काम छे ने हळवुं थई जशे, बराबर। एटले सौथी पहेला आपणे आजना विडियो लेक्चरनी अंदर जे पेपर स्टाइल छे ए समजशुं, अने बोर्डनुं जे पेपर होय वार्षिक परीक्षानुं કેવું હોય એ હું તમને આજના વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ। ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ, બરાબર, ધોરણ 10 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, બરાબર। તો એનું જે તમારું જે પ્રશ્નપત્ર છે વાર્ષિક પરીક્ષાના બોર્ડનું, એનું કુલ વેઇટેજ છે 80 માર્ક। તમારે જે બોર્ડનું જે પેપર આવશે, બરાબર, ફાઇનલ જે વાર્ષિક પરીક્ષાનું, એનું વેઇટેજ કેટલું હશે? તો કે 80 માર્કનું વેઇટેજ હશે, બરાબર, ટોટલ 80 માર્ક્સ। તો તમારે 80 માર્કનું જે પ્રશ્નપત્ર છે તમારું, એની અંદર શું પૂછાય છે એ આપણે સમજશું। આમાંથી ઘણા બધા ટૉપિક એવા હશે કે જે ઓલરેડી તમે 9મા ધોરણમાં શીખી ગયા હશો, રિપીટ થતા હશે, બરાબર। ઘણા ટૉપિક નવા હશે, બરાબર, રિપીટ થતા હશે, તો એનું વેઇટેજ ચેન્જ હશે। આ બધી વસ્તુ આપણે સમજશું। તો શરૂઆત કરીએ પ્રશ્નપત્રનું માળખું છે એ સમજીએ, અને પછી હું તમને એનું પેપર બતાવીશ કે કયા પ્રકારનું પેપર હોય। ચાલો, તો સૌથી પહેલાં અમારું જે પ્રશ્નપત્ર છે એ ટોટલ 5 સેક્શનમાં ડિવાઈડ છે। સેક્શન એ, બી, સી, ડી અને ઈ, 5 વિભાગમાં વેચવામાં આવ્યું છે તમારું પ્રશ્નપત્ર છે એ, બરાબર। એને ટોટલ 5 ભાગ છે, એ, બી, સી, ડી અને ઈ। તો આ રીતે અલગ અલગ 5 સેક્શન છે, સેક્શન વાઇઝ એનું વેઇટેજ આપવામાં આવ્યું છે। તો સૌથી પહેલાં સેક્શન એથી શરૂઆત કરશું। તો સેક્શન એ, બી, સી, ડી અને ઈ, જો તમે જોઈ શકો છો કે 5 અલગ અલગ સેક્શન છે, બરાબર, આ પ્રમાણે તમારું પેપર હશે વાર્ષિક પરીક્ષાનું। તો સૌથી પહેલાં સેક્શન એમાં જોઈએ આપણે કે શું પૂછાય છે। તો સેક્શન એ, એની અંદર પહેલો પ્રશ્ન છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન એક્સટ્રેક્ટ્સ મેઇન ટેક્સ્ટ, મીન્સ કાઉન્સમાં લખેલું છે એક્સટ્રેક્ટ્સ, બરાબર, એક્સટ્રેક્ટ્સ એટલે પેરેગ્રાફ, મીન્સ મેઇન ટેક્સ્ટ એટલે કે તમારી જે ટેક્સ્ટબુક આવે છે એની વાત છે, બરાબર। તો તમને કોમ્પ્રિહેન્શન મીન્સ કે એક પેરેગ્રાફ આપેલો હશે એક્સટ્રેક્ટ, બરાબર, એ પેરેગ્રાફ ઉપરથી તમારે પ્રશ્નના જવાબ લખવાના હોય છે, અને એનું વેઇટેજ છે 10 માર્ક। તો આ પેરેગ્રાફ શામાંથી હશે? તો કે ટેક્સ્ટબુકમાંથી, બરાબર, ટેક્સ્ટબુકમાંથી જે પેરેગ્રાફ પૂછાશે
અલગ અલગ 5 પેરેગ્રાફ હશે બરાબર. દરેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન હશે, તમારે ઉપર પેરેગ્રાફમાંથી જવાબ જોઈ અને લખવાના હોય છે બરાબર. એટલે 5 પેરેગ્રાફ દરેકની નીચે 2 પ્રશ્ન, એટલે એક પ્રશ્નનો 1 માર્ક, એટલે ટોટલ 10 માર્ક થશે. ત્યાર પછી શોર્ટ નોટ, તો શોર્ટ નોટ છે એ પણ જો લખ્યું છે મેઇન ટેક્સ્ટ પ્રોસ, એટલે કે મેં તમારી જે ટેક્સ્ટ બુક છે એમાંથી પૂછાશે બરાબર. 3માંથી 1 શોર્ટ નોટ લખવાની હોય છે તમારે, અને એનું વેઇટેજ છે 3 માર્ક. 1 શોર્ટ નોટ જ લખવાની છે બરાબર, અને એ 3 માર્કમાં પૂછાય છે. ત્યાર પછી છે કન્ટેન્ટ બેઝ ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન્સ, કૌંસમાં લખ્યું છે મેઇન ટેક્સ્ટ પ્રોસ, એનું વેઇટેજ છે 4 માર્ક. તો કન્ટેન્ટ બેઝ ટ્રુ ફોલ્સ, એટલે ટ્રુ ફોલ્સ પૂછાય છે તમારે, એ પણ શેમાંથી, તો કે ટેક્સ્ટ બુકમાંથી. કેટલું વેઇટેજ છે? 4 માર્ક. તો જો સેક્શન એની અંદર કુલ 17 માર્કનું પૂછાય છે, અને આખે આખું જે સેક્શન એ છે એ ટેક્સ્ટ બુકમાંથી જ છે. જુઓ કે 10 માર્કના ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ ઉપરથી લખવાના, 3 માર્કની શોર્ટ નોટ, અને 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ બરાબર, ખરા ખોટા છે. ત્યાર પછી સેક્શન બી બરાબર, સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ પોએમ બરાબર, સ્ટાંજા આપેલો હશે તમને, મીન્સ પોયમ આપેલી હશે, એના નીચે એના પ્રશ્ન હશે, 3 પ્રશ્ન હશે, 3 માર્ક હશે. તો આ પોયમના ક્વેશ્ચન હશે, તમે જે 9મા ધોરણમાં આવતું હતું બરાબર, કે કોઈ એક પોયમ છે એનો ભાગ આપેલો હોય તમને, અને એની નીચે પ્રશ્ન હોય, તમારે ઉપર પોયમ સમજી અને નીચે જવાબ છે એ લખવાના હોય છે, તો એનું વેઇટેજ છે 3 માર્ક. આ પણ ટેક્સ્ટ બુકમાંથી જ બરાબર. તમારે ટોટલ ટેક્સ્ટ બુકની અંદર 10 યુનિટ છે, 4 પોયમ છે, તો 4માંથી કોઈ એક પોયમમાંથી હશે, અને 10 યુનિટ છે, 1-10 યુનિટ, તો એમાંથી સેક્શન એ હશે. ત્યાર પછી વાત કરીએ રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર, સપ્લિમેન્ટરી રીડર મીન્સ બ્લેક બક તમારે આવે છે, તો એ બ્લેક બકમાંથી એક પેરેગ્રાફ પૂછાશે તમારે બરાબર. એની નીચે 5 પ્રશ્ન હશે, ઉપરથી પેરેગ્રાફ વાંચી અને તમારે નીચે પ્રશ્નનો જવાબ લખવાના છે, એનું વેઇટેજ છે 5 માર્ક. 5 પ્રશ્ન હશે, 5 માર્ક હશે, અને શેમાંથી પૂછાશે? તો કે સપ્લિમેન્ટરી રીડર, જે બ્લેક બુક આવે છે તમારે અલગથી ટેક્સ્ટ બુકની સાથે, એમાંથી પૂછાશે. ઓકે, ચાલો. ત્યાર પછી વાત કરીએ આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન નોન વર્બલ ટેક્સ્ટ. આ પણ તમારે ધોરણ 9ની અંદર તમે ઓલરેડી શીખી ગયા છો બરાબર. નોન વર્બલ ટેક્સ્ટ એટલે શું? તો કે તમને કોઈ ડેટા, માહિતી, ઇન્ફોર્મેશન આપેલી હોય જે પેરેગ્રાફ સ્વરૂપે ન હોય, પણ કઈ રીતે હશે? તો કે કંઈક એડવર્ટાઇઝમેન્ટ હશે, કોઈ ચાર્ટ આપેલો હશે બરાબર, કોઈ માર્કશીટ આપેલી હોય, તો આવી બરાબર આવા પ્રકારની કંઈક ઇન્ફોર્મેશન હશે. એની નીચે તમારે 5 પ્રશ્ન હશે, તમારે ઉપરથી જવાબ જોઈ અને લખવાના છે. જે માહિતી આપી હોય, એડવર્ટાઇઝમેન્ટ હોય, કોઈ ચાર્ટ આપેલો હોય બરાબર, કોઈ માર્કશીટ હોય બરાબર, કોઈ રેપર્સનું પેકિંગ બરાબર હશે, તો આવી કંઈક માહિતી હશે, અને એ માહિતી છે એના આધારે તમારે જવાબ લખવાના હશે પ્રશ્નના. એટલે જે માહિતી હશે એની નીચે 5 પ્રશ્ન હશે એના આધારે, અને તમારે એમાંથી જવાબ જોઈ અને ગોતી અને લખવાના હોય છે, તો એ નોન વર્બલ ટેક્સ્ટ કહેવાય, અને એનું વેઇટેજ છે 5 માર્કનું.
ત્યાર પછી આપણે વાત કરીએ રીડિંગ કોમ્પ્રિહેન્શન અનસીન ડાયલોગ ઇન્ટરવ્યૂ. જો આ શું છે કે પહેલાં અનસીન ટેક્સ્ટ પૂછાતું હતું, એટલે મીન્સ કે કોઈ બહારનો એક પેરેગ્રાફ પૂછાતું હતો, એના પરથી તમારે જવાબ લખવાના થતા હતા. પણ હવે એની જગ્યાએ સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ પૂછાય છે, બરાબર. તો આ શું આપ્યું તમને, એના જેવું જ છે, પણ આની અંદર પેરેગ્રાફની જગ્યાએ ડાયલોગ હશે. ઇન્ટરવ્યૂ મીન્સ કે બે જણા વાતચીત કરતા હોય, ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ જે બે જણા વાતચીત કરતા હોય, કન્વર્ઝેશન્સ, તો એ ટાઈપનો ડેટા હશે, માહિતી હશે. અને એની નીચે ચાર પ્રશ્ન હશે. તમારે જે ઉપર જે ડાયલોગ આપેલો હોય, વાતચીત આપેલી હોય, એમાંથી તમારે જવાબ ગોતી અને લખવાના છે. એનું વેઇટેજ છે 4 માર્કનું, બરાબર. એટલે ઉપરથી જવાબ જે આપણે અહીંથી આપે, એમાંથી જવાબ તમારે શોધીને લખવાના હોય છે. એનું વેઇટેજ છે 4 માર્કનું. એટલે એમાં નોન વર્બલ ટેક્સ્ટ જેવું જ થયું આમ જુઓ તો તમે, પણ નોન વર્બલ ટેક્સ્ટમાં પેરેગ્રાફ ન હોય, બરાબર. તમને કીધું એ માહિતી હશે, જ્યારે આની અંદર ડાયલોગ ટાઈપ ઇન્ફોર્મેશન હશે, બે જણાની વાતચીત હશે, બરાબર. તો આ હતું સેક્શન બી, અને સેક્શન બીનું વેઇટેજ છે એ છે ટોટલ 17 માર્ક. સેક્શન એ એના પણ 17 માર્ક હતા, બરાબર. અને સેક્શન બી છે એનું વેઇટેજ પણ 17 માર્કનું છે, એટલે ટોટલ 34 માર્કનું થયું. ત્યાર પછી વાત કરીએ સેક્શન સીની. તો સેક્શન સી એની અંદર શું પૂછાય છે, તો કે સેક્શન સીની અંદર જુઓ ફંક્શન્સ જે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો, બરાબર, કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ, બરાબર, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પર્સન, આવા અલગ અલગ પ્રકારના ફંક્શન્સ આવતા, તો એ જ બધા ફંક્શન્સ છે એ આમાં આવશે, બરાબર. ઘણા બધા નવા ફંક્શન હશે, ઘણા શીખી ગયા છો એવા હશે, તો એ ટોટલ ફંક્શન્સ છે ને 9 માર્કમાં પૂછાય છે સેક્શન સીની અંદર. જો પહેલું છે આઇડેન્ટિફાય ધ ફંક્શન, મેચ ધ કોલમ્સ. કઈ રીતે પૂછાય અલગ અલગ રીતે, તો કે પહેલાં તો મેચ ધ કોલમ એ અને બી સાથે જોડવાનું હોય છે, બરાબર. 3 માર્કમાં એ અને બી પાર્ટ આપેલો, તમારે સાચો પાર્ટ છે એ જોડવાનો હોય, તો એના 3 માર્ક છે. પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ, રિસ્પોન્સ ધ ક્લ્યુ ફંક્શન, MCQ ટાઈપ, બરાબર. એક સેન્ટેન્સ આપેલું હોય, કાઉન્સમાં ફંક્શનનું નામ હોય, નીચે 4 ઓપ્શન આપેલા હશે, ડાયલોગ ટાઈપ હશે, બરાબર. તમારે સાચો ઓપ્શન છે એ શોધવાનો હશે. એનું વેઇટેજ પણ છે 3 માર્કનું, બરાબર. પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, ફંક્શન્સ બેઝ, MCQ, બરાબર. વાક્યને અધૂરું વાક્ય આપેલું છે, પૂરું કરવાનું છે. કાઉન્સમાં ફંક્શનનું નામ હોય, ફંક્શનને આધારે તમારે પૂરું કરવાનું છે. ફંક્શન કયું ફંક્શન છે, એના 4 ઓપ્શનમાંથી કયું ફંક્શન છે અને બંધ બેસે છે, એ સાચો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય છે. એનું વેઇટેજ છે 3 માર્કનું. બોટા જો પહેલાં 3 3 છે ને એ ફંક્શન્સના ટોપિક છે, એટલે ટોટલ તમારે ફંક્શન્સ પૂછાય છે 9 માર્કમાં, બરાબર. તો આ થઈ ફંક્શન્સની વાત સેક્શન સીની અંદર. પછી છે વોકેબ્યુલરી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બ્લેન્ક, કૌંસમાં લખ્યું છે મેઇન ટેક્સ્ટ, એટલે એનું વેઇટેજ છે 3 માર્કનું. મીન્સ તમારે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂછાય છે. ટેક્સ્ટ બુકમાંથી જો કૌંસમાં લખ્યું છે મેઇન ટેક્સ્ટ, એટલે ટેક્સ્ટ બુકમાંથી જ એક પેરેગ્રાફ હશે, ટેક્સ્ટ બુકમાંથી જે પેરેગ્રાફ આપ, બરાબર, 2-3 લાઇનનો પેરેગ્રાફ હશે અને એમાં બ્લેન્ક હશે, મીન્સ કે ખાલી જગ્યા આપેલી હશે. કાઉન્સમાં તમને ઓપ્શન પણ આપ્યા હશે, તમારે સાચો ઓપ્શન છે એ સાચી જગ્યાએ, સાચી ખાલી જગ્યામાં જવાબ પૂરવાનો છે, બરાબર. એનું વેઇટેજ પણ છે 3 માર્કનું. પછી છે વોકેબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, કાઉન્સમાં લખ્યું છે SR, મીન્સ સપ્લિમેન્ટરી રીડર. એનું વેઇટેજ છે 3 માર્કનું. એટલે ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, તમારે
नीरेस्ट मीनिंग जो सप्लिमेंटरी रीडर में पूछा से तमने एक शब्द आपेलो से सामे चार ऑप्शन हे तमारे साचो ऑप्शन से सिलेक्ट करवानो हो कि भाई आना जो शब्द कयो छे एनो अर्थ थाय छे नीरेस्ट मीनिंग कयो छे एनो तो ई चार माथी एक शब्द सिलेक्ट करवानो होय छे એનું વેટેજ છે 3 માર્કનું પણ શેમાંથી પૂછાશે તો કે સપ્લિમેન્ટરી રીડરમાંથી ઉપરનું જે હતું કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બ્લેન્ક્સ એ ટેક્સ્ટબુકમાંથી પૂછાશે જ્યારે આ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે બરાબર તો ટોટલ સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્કનું પૂછાય છે મીન્સ 10% અને ટેક્સ્ટબુકમાંથી 22 માર્કનું પૂછાશે તો બાકી ગ્રામર અને કમ્પોઝિશન છે ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ સેક્શન ડીની તો આ સેક્શન સી છે એ ટોટલ થઈ ગયો 15 માર્કનું વેઇટેજ છે બરાબર એનું એટલે બરાબર સેક્શન એના 17 સેક્શન બીના 17 અને સેક્શન સીના 15 એટલે ટોટલ થયું તમારા 49 માર્ક તમારું પેપર છે 80 માર્કનું એટલે હજી બે સેક્શન બાકી છે જુઓ એટલે અહીંયા સુધી થયું ટોટલ 49 માર્ક્સ 49 માર્કનું થયું હજી 31 માર્કનું બાકી છે બરાબર જોઈએ આપણે સેક્શન ડીની અંદર સેક્શન ડીની અંદર છે ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 9મા ધોરણમાં તમારે આવતું હતું 2 માર્કમાં પૂછાય છે આમાં ત્યાર પછી છે કન્જંક્શન્સ તો આને કન્જંક્શન ન બોલાય શું બોલાય તો કે કન્જંક્શન કન્જંક્શન છે એ 3 માર્કમાં પૂછાય છે એની અંદર શું હશે જો કાઉન્સમાં લખ્યું કે 3 આઇસોલેટેડ સેન્ટેન્સીસ વિથ 3 ઓપ્શન્સ ઈચ 3 અલગ અલગ વાક્યો આપેલા હશે બરાબર દરેક પ્રશ્ન જેની અંદર 2 વાક્યો હશે કાઉન્સમાં 3 ઓપ્શન હશે દરેક 3 અલગ જેટલા અલગ જે વાક્ય છે એના કાઉન્સમાં 3 ઓપ્શન છે તમારે 3માંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને એ વાક્યને જોડવાનું છે બરાબર કયા કન્જંક્શન્સનો ઉપયોગ થાય છે એની અંદર જેની જેમ કે એન્ડ બટ ઓર અધરવાઇઝ આઈધર ઓર નાઈધર આ બધા તમે શીખી ગયા છો ઓલરેડી 9મા ધોરણની અંદર તો આવા જે કન્જંક્શન્સની મદદથી તમારે વાક્યને જોડવાનું હોય છે 3 વાક્ય હશે અલગ અલગ 3 માર્ક હશે કન્જંક્શન્સ મીન્સ સંયોજક ઓકે ત્યાર પછી એડિટિંગ પેસેજ વિથ 3 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ ઇચ MCQ ટાઈપ મીન્સ તમને એક પેરેગ્રાફ આપેલો હશે બરાબર એમાં કોઈ 3 શબ્દ હશે એમાં અંડરલાઈન હશે અને કાઉન્સમાં સામે 3 ઓપ્શન પણ હશે કે એરર ફાઇન્ડિંગનો ટોપિક છે મીન્સ કે જે શબ્દમાં અંડરલાઈન આપેલી છે એ ખોટો શબ્દ છે તો એની જગ્યાએ સાચો શબ્દ શું આવવો જોઈએ એના માટે કાઉન્સમાં 3 ઓપ્શન પણ હશે તો તમારે 3માંથી સાચો શબ્દ મૂકવાનો હોય એરર ફાઇન્ડિંગનો ટોપિક છે બરાબર એરર છે એ શોધવાની હોય છે તમારે અને એના 3 માર્ક છે ઓકે ત્યાર પછી ડુ એઝ ડાયરેક્ટેડ અથવા તો એને ચેન્જ ધ ટેક્સ્ટ પણ કહેવાય બરાબર એમાંથી તમારે 5માંથી કોઈ પણ 2 વસ્તુ પૂછાય છે જો આમાં લખ્યું 2 આઇટમ શુડ બી આસ્ક્ડ ફ્રોમ જેન્ડર નંબર ટેન્સીસ વોઇસ અને હજી એક વસ્તુ આમાં નથી આપેલી બરાબર નાઉન એન્ડ પ્રોનાઉન તો ટોટલ 5માંથી 2 વસ્તુ તમારે પૂછાય છે બરાબર મીન્સ 2 અલગ અલગ પેરેગ્રાફ હશે 2 માર્કના એનો વેટેજ છે 4 માર્કનું આ પણ તમારે 9મા ધોરણમાં આવી ગયું હતું આમાં પણ પૂછાય છે બરાબર જેન્ડર ચેન્જ કરવાનું કે ચેન્જ ધ જેન્ડર જાતિ બદલો ચેન્જ ધ નંબર મીન્સ સિંગ્યુલર અને પ્લુરલ એકવચનમાંથી બહુવચનમાં ફેરવવાનું પૂછે ટેન્સ કાળ બદલવાનું હોય કે તમને આપ્યું હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એને સિમ્પલ પાસ્ટનેસમાં ફેરવવાનું હોય તો સિમ્પલ પાસ્ટને સિમ્પલ ફ્યુચરમાં ફેરવવાનું હોય આવું કંઈક હશે અને એક્ટિવ પેસિવ છે અને નાઉન એન્ડ પ્રોનાઉન તો એનું વેટેજ છે 4 માર્કનું ઓકે તો આ રીતે પૂછાય છે પછી છે સિલેક્ટ ધ ક્વેશ્ચન MCQ મીન્સ WH ક્વેશ્ચનનો ટોપિક છે આ પણ તમે 9મા ધોરણમાં આવી ગયું છે બરાબર કે એક વાક્ય આપેલું હોય એમાં કોઈ શબ્દમાં તમને અંડરલાઈન હશે નીચે 4 ઓપ્શન હશે WH પ્રશ્નાર્થના બરાબર હુ વેન વાય વેર આવા બધા તો તમારે સાચો ઓપ્શન છે એમસીમાંથી સિલેક્ટ કરવાનો હોય છે અને એનું વેટેજ છે 3 માર્કનું
तो आ थी सेक्शन डी नी बात। सेक्शन डी नू वेटेज टोटल 15 मार्कनू, बराबर। तो केटला मार्क्स थे टोटल 64, बराबर। 49 ने 15 64, अने वैधा 16 मार्क। तो सेक्शन ई छे ने जो 16 मार्क छे, बराबर। तो सेक्शन ई नी अंदर शू पूछाय छे, तो के सेक्शन ई नी अंदर पूछाय छे पेरेग्राफ राइटिंग, मीन्स एसे राइटिंग। एसे लखवानो होय छे, ત્રણ એસે એસેમાંથી કોઈ પણ એક લખવાનો છે, એનું વેઇટેજ છે 6 માર્કનું। પછી છે ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ, બરાબર। બેમાંથી એક લખવાનું છે, કાં ઈમેલ અથવા તો રિપોર્ટ, અને એનું વેઇટેજ છે 5 માર્કનું, બરાબર। તો તમારે કાં ઈમેલ લખવાનો હશે અને કાં રિપોર્ટ। ત્યાર પછી છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, જો આ પિક્ચર ડિસ્ક્રિપ્શન। તો પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એનું વેટેજ છે 5 માર્કનું। આ પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ તમારે 9મા ધોરણમાં શીખી ગયા છો। ઈમેલ રાઇટિંગ પણ આવતું હતું, એસે રાઇટિંગ પણ આવતું હતું, પણ એનું થોડુંક લેવલ ચેન્જ હશે, બરાબર। તો આ રીતે તમારે સેક્શન ઈ છે 16 માર્કનું, અને આ રીતનું તમારું ટોટલ 80 માર્કનું તમારું પ્રશ્નપત્ર હશે, જે 5 સેક્શનમાં ડિવાઈડ છે, સેક્શન એ બી સી ડી અને ઈ। ઓકે, સમજાઈ ગઈ પેપર સ્ટાઇલ? તમને બીજી એક ખાસ સૂચના આપવાની છે કે તમારે ઇંગ્લિશની એક વર્કબુક બનાવવાની છે, તો એની અંદર તમારે કઈ રીતે લખવાનું તે સમજી લો સૌથી પહેલાં। તો જુઓ, તમારે જે પેપર સ્ટાઇલ વર્કબુક બનાવવાની છે, એની અંદર તમારે સૌથી પહેલાં ઇન્ડેક્સ બનાવવાની છે, મીન્સ કે અનુક્રમણિકા બનાવવાની છે। ત્યાર પછી આ પેપર સ્ટાઇલ તમને જે સમજાવી એ લખી લેવાની છે, અને બે પાર્ટ પાડી દેવાના છે, એક ટેક્સ્ટબુક, પેલો પાર્ટ છે ટેક્સ્ટબુક માટે, બીજો ભાગ છે ગ્રામર સેક્શન માટે। તો જે કંઈ પણ તમને સૂચના આપવામાં આવે એ તો તમારે આ બુકમાં લખી લેવાનું છે। ગ્રામર સેક્શન હોય તો ગ્રામરમાં લખવાનું, ગ્રામર ટોપિક હોય તો ગ્રામર સેક્શનમાં લખવાનું છે, ટેક્સ્ટબુકનું કંઈ સમજાવવું તો એ તમારે ટેક્સ્ટબુકમાં લખી લેવાનું છે, ભૂલા વગર, બરાબર, ટેક્સ્ટબુક સેક્શનમાં લખી લેવાનું છે। તો આ રીતે સાથે સાથે તમારે વર્ક કરતું જવાનું છે, અને વ્યવસ્થિત રીતે બુક બનાવવાની છે। જ્યારે પણ તમને બુક ચેક કરવા માટે મંગાવવામાં આવે ત્યારે તમારે સબમિટ કરવી પડશે, બરાબર। એટલે જ્યારે જ્યારે જે જે વિડીયો લેક્ચર આવે એ તમારે કમ્પલસરી અંદર નોંધ કરતું જવાનું છે, બરાબર। તો આ રીતે તમારે એની અંદર લખી લેવાનું છે। તમારે બીજો કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો। તો આવી રીતે સેક્શન એ, સેક્શન બી, બરાબર, અને ટોટલ 80 માર્કનું વેઇટેજ છે, આ રીતે તમારે ધ્યાન રાખી અને લખી લેવાનું છે। ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું, અને તમે જે સૂચના આપી છે એ પ્રમાણે તમારે વર્ક ખાસ કરવાનું છે, બરાબર। હવે એનું એક આ પેપર સ્ટાઇલ છે, બરાબર, પેપર સ્ટાઇલ તો તમને સમજાઈ ગયા છે બધાને, છતાં એનું જે બોર્ડનું પેપર છે કેવું હોય એકવાર નજર ફેરવી લ્યો, જો ચાલો બતાવું તમને। જો આ રીતનું હશે, આ સેક્શન એ પેરેગ્રાફ હોતી પ્રશ્નનો જવાબ લખવાના છે, બરાબર, આ શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, સેક્શન બીની અંદર પોયમના ક્વેશ્ચન આન્સર, આ તમને કીધું હતું સપ્લિમેન્ટરી ડિટેલમાંથી પેરેગ્રાફ, આ નોન વર્બલ ટેક્સ્ટ, બરાબર, નીચે 5 પ્રશ્ન, આ ડાયલોગ ઇન્ટરવ્યૂ, જો તમે કીધું ને કે ડાયલોગ ઇન્ટરવ્યૂ હશે જવાબ લખવાના હોય એની વાત થઈ, આ સેક્શન સી ફંક્શન, બરાબર, એને બી સાથે જોડવાના, આ ડાયલોગ કમ્પ પૂરવાનું, આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર, 9 માર્કના ફંક્શન્સ, પછી આ ટેક્સ્ટબુકમાંથી બ્લેન્ક પૂછાય છે એની વાત કરી આપણે, આ નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી ડિટેલમાંથી જે આવે છે એ, આ સેક્શન ડી, બરાબર, ઇન્ડાયરેક્ટ સ્પીચ, આ કન્જંક્શન્સ,
આ એરર ફાઇન્ડિંગનો ટોપિક છે. પછી ડુએસ ડાયરેક્ટેડના બે પેરેગ્રાફ, આ ડબલ્યુએચ ક્વેશ્ચન મેં તમને કીધું હતું, એ સેક્શન્સની અંદર આ એસે રાઇટિંગ ત્રણમાંથી એક લખવાનું હોય, આ ઇમેલ રાઇટિંગ અને આ પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો આ રીતનું તમારું પ્રશ્નપત્ર હોય છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.